માતાની શું હાલત થશે એનો તમે વિચાર કર્યો છે? આ એક બીજી માતાનો દુઃખ દ્રૌપદી બોલી રહી છે, માટે છોડી મૂકો અશ્વત્થામાને મરાય નહીં। દ્રૌપદીના વચનો સાંભળ્યા, ધર્મમ નૈયમ સકરુણમ નિર્વ્યલીકમ સમમ મહત। દ્રૌપદીની વાણીમાં ધર્મ છે, ન્યાય છે, કરુણા છે, સમતા છે, આ બધું દેખાય છે। બિલકુલ સાચી વાત છે। યુધિષ્ઠિરે પણ કહ્યું, અર્જુન દ્રૌપદી સાચું કહે છે, અશ્વત્થામાને મરાય નહીં। સહદેવ નકુલ પણ કહે છે કે સાચી વાત છે। કૃષ્ણએ તો રસ્તામાં આવતા જ કહ્યું હતું કે આને જીવતો ના મુકાય। એક બાજુ યુધિષ્ઠિર, એક બાજુ સહદેવ નકુલ, ત્રણ જણા કહે છે કે દ્રૌપદીની વાત સાચી છે। રહ્યું કોણ? એકલો ભીમ। ભીમથી સહન ના થયું, ભીમે અર્જુનને કીધું, અર્જુન આ બધા ગમે તે કહેતા હોય, આણે પાંચ પુત્રોને સૂતા મારી નાખ્યા છે, આને જીવતો છોડાય નહીં। અર્જુનના માથે ધર્મ સંકટ આવે એટલે ભગવાન કૃષ્ણ આવીને કહે છે, જો અર્જુન પહેલી તો વસ્તુ તે જે પ્રતિજ્ઞા કરી હતી એ પૂરી કર। તે દ્રૌપદીને શું કહ્યું હતું? હું જ્યાં સુધી તારા પુત્રના હત્યારાનું માથું કાપીને નહીં લાવું ત્યાં સુધી તારા હાથું નહીં ઉછીશ। તો તારી પ્રતિજ્ઞા પૂરી કર। ત્યાર પછી દ્રૌપદી શું કહે છે? મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુણુ સૈવ ભગવાન દ્રોણઃ પ્રજા રૂપેણ વર્તતે। આચાર્ય દ્રોણ નો પુત્ર એ દ્રોણ જ ગણાય અને તારા ગુરુ છે એટલે એને મરાય નહીં। તો દ્રૌપદી કહે છે, એમ પણ કર, તારી પ્રતિજ્ઞા પૂરી કર, દ્રૌપદીનું કહ્યું કર। ભીમસેન શું કહે છે? એણે ઉંગતા કુમારોને માર્યા છે એટલે અધર્મનું કૃત્ય કર્યું છે, એને જીવતો છોડાય નહીં। તો ભીમ તારો મોટો ભાઈ છે એટલે ભીમનું પણ તારે આજ્ઞાનું પાલન કરવું પડે। તો ભીમ કહે છે, એ પણ તું કર। અને છેલ્લે ભગવાન કૃષ્ણ કહે છે કે હું કહું એ પણ કર, બધાનું કહ્યું કરે મારું કહ્યું ના કરે ચાલે? અર્જુન કહે છે, તમે કહી દો બાકી રહેતું હોય તો। ભગવાન શું કહે છે? બ્રહ્મ બંધુ નહાતવ્ય આતતાઈ વધારહણ। ભગવાને બે વાક્યો કહ્યા, બ્રહ્મ બંધુર નહાતવ્ય, બ્રાહ્મણની હત્યા કરાય નહીં। બ્રહ્મ બંધુ નહાતવ્ય, બ્રાહ્મણની હત્યા કરાય નહીં। અને તરત જ શું કહે છે? આતતાઈ વધારહણ, આતંકવાદી હોય એને શૂટ એટ સાઈટ કરવો પડે, છોડાય નહીં। ભગવાન બે બાજુ બોલ્યા એટલા માટે જ આ કૃષ્ણ જે કરે લીલા કહેવાય છે। આતતાઈ એટલે આતંકવાદી કોને કહેવાય? ધર્મશાસ્ત્ર એમ કહે છે કે આતંકવાદીને દેખો ત્યાં ઠાર કરો, એના માટે કોઈ કાયદો જ નહીં, કોઈ કેસ જ ના ચલાવવાનો હોય। આ તો આતંકવાદીને પકડ્યા પછી કરોડોનો ખર્ચો, તો એના કેસ ચલાવવા પાછળ શું જરૂર છે એવી? અને એમાંથી શું કાઢવાનો ખર્ચ? તો આતતાઈ કોને કહેવાય? તો આતતાઈના લક્ષણો ભાગવતમાં બતાવ્યા છે। કોઈને જાનથી મારી નાખે, કોઈને ઝેર આપે, કોઈને જીવતા સળગાવે, કોઈનું ધન પડાવી લે, કોઈની સ્ત્રીનું અપહરણ કરી જાય, આટલી વ્યક્તિઓને આતતાઈમાં ગણવા
तो कौरव आता ही था ने आ पांचे पांच कृत्यो कर्या था। पांडवों की पत्नी नो अपहरण कर्यु, झेर खवड़ायु, अग्नि थी बाळवानी कोशिश करी, एमणे शुं नथी कर्यु। बधा ज आतंकवादी कार्यो कही शकाय एवा बधा ज कर्मो एमणे कर्या था। तो अश्वत्थामा नो कृत्य पण निशस्त्र उपर शस्त्र चलावी अने धर्म विरुद्ध नो कर्यु। અત્યારે જે અર્જુનની પરિસ્થિતિ હોય ને એને ધર્મ સંકટ કહેવાય, આનું નામ ધર્મ સંકટ। આપણે ધર્મ સંકટના નામે સગવડિયો ધર્મ કરીએ છીએ। અર્જુનની પરિસ્થિતિ ખરેખર ધર્મ સંકટ વાળી અત્યારે એટલા માટે છે કે એક બાજુ એને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવાની છે, બીજી બાજુ દ્રૌપદી કે પોતાની પ્રતિજ્ઞા છે અશ્વત્થામાને હણવાની। દ્રૌપદી કહે છે એને ન મરાય, ભીમસેન કહે છે મારો, અને કૃષ્ણ કહે છે બ્રાહ્મણને ન મરાય અને આતંકવાદીને જીવતો કરવું શું। સાચી કસોટી આજે અર્જુનની થાય છે અને એટલા માટે અર્જુન પણ કઈ સામાન્ય વ્યક્તિ નથી, કારણે નર છે। નર અને નારાયણ બંને અવતારી પુરુષો છે, અર્જુનજી પણ ધર્મના જ્ઞાતા છે। એટલે અહીંયા બતાવ્યું વપનમ દ્રવિણાદાનમ સ્થાનાન્નિર્યાપણમ તથા એષ હિ દ્વિજબંધૂનાં વધો નાન્યોસ્તિ દૈહિકઃ। બ્રાહ્મણને મારવો હોય તો શું કરવું, અશ્વત્થામાં બ્રાહ્મણ છે એટલે મરાય નહીં અને આતંકવાદી છે એટલે જીવતો છોડાય, તો એ શું કરવું? તો કે જે બ્રાહ્મણને મારવો હોય તો વપનમ એનો મુંડન કરી નાખો, પેલા 100 શિખા મુંડન, શિખા પણ રાખવાની વપનમ। પછી દ્રવિણ આદાન, દાન કરવું એટલે આપવું અને આદાન એટલે લઈ લેવું, એની પાસે જે દ્રવ્ય હોય તે લઈ લો। સ્થાનાત નિર્યાપણમ, અને એને દેશ નિકાલ કરો। તો બ્રાહ્મણની હત્યા કરવી હોય તો ત્રણ વસ્તુ કરો, એનું મુંડન કરી નાખો, એની સંપત્તિ લઈ લો અને એનો દેશ નિકાલ કરી દો, એટલે એને માર્યા બરાબર ગણાય। એટલે માર્યો કહેવાય ને જીવતો રાખ્યો કહેવાય, બે વસ્તુ। અશ્વત્થામાને મુંડન કરી એનું દ્રવ્ય લઈ લીધું અને એને દેશ નિકાલ। આ પ્રમાણે બધાના વચનો રે અને ધર્મનું પાલન થાય એ પ્રમાણે અશ્વત્થામાનો નિગ્રહ થયા પછી પાંચ કુમારોની અંતિમ ક્રિયા કરાવી, સ્નાન ઇત્યાદિથી પરવાર્યા। ભગવાન કહે છે ચાલો હવે જઈએ, જવાની તૈયારી કરે છે એટલામાં ઉત્તરા દોડતી આવી, અભિમન્યુની પત્ની। બાહી બાહી મહાયોગેન, દેવ દેવ જગતપતિ, હે ભગવાન મારી રક્ષા કરો। ઉત્તરા જે આવી, ભગવાને આજુબાજુ જોયું, ઉત્તરા કેમ આટલી ગભરાયેલી છે? ભગવાને જોયું ઉત્તરાની સામે એક લાલ ચોર આગથી તપતું બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, અને માત્ર એક નહીં, પાંચ પાંડવો તરફ બીજા પાંચ બ્રહ્માસ્ત્રો આવી રહ્યા છે। અશ્વત્થામાં એ વેર લેવાની વૃત્તિ છોડી નથી, આટલું આટલું થયા છતાં પણ વિચાર કરે છે કે પાંડવોને તો મારું, પણ ઉત્તરાના ગર્ભમાં જે પાંડવોનો વંશ છે એનો પણ હું નાશ। ભગવાને સુદર્શન ચક્ર મૂકી પાંચ પાંડવોની તરફ આવતા પાંચ બ્રહ્માસ્ત્રોનો નાશ કરી નાખ્યો અને પોતે સૂક્ષ્મ સ્વરૂપે ઉત્તરાના ગર્ભમાં ગયા, ગર્ભને વિંટરાઈને ઉભા રહી ગયા। અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર આવ્યું, ભગવાનની પ્રદક્ષિણા કરીને પાછું કાઢ્યું। ભગવાને ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી છે, મારી ને તમારી રક્ષા પણ ભગવાન ગર્ભમાં કરે છે। 9 મહિના સુધી આપણી રક્ષા કોણ કરે છે? ભગવાન
એ પરીક્ષિત જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમણે ભગવાનનું જે સ્વરૂપ જોયેલું એ એમને યાદ રહી ગયું. એટલે જ્યારે પરીક્ષિત મહારાજનો જન્મ થયો ત્યારે આજુબાજુ દ્રષ્ટિ કરતા હતા જન્મતાની સાથે કે જે સ્વરૂપ ગર્ભમાં મારી રક્ષા કરવા આવ્યું હતું એ ક્યાં છે. પરિવત્તા ઈક્ષ, ઈક્ષ ધાતુ છે, ઈક્ષ એટલે જોવું અને પરિતઃ એટલે આજુબાજુ, જે આજુબાજુ આમ પરીક્ષણ કરે એટલે એમનું નામ પડ્યું પરીક્ષિત. કે મારી રક્ષા કરવા માટે જે ગર્ભમાં આવેલો હતો એ વ્યક્તિ કોણ છે, કેમ દેખાતો નથી. તો જન્મતાની સાથે જ એની શોધનો જે આરંભ કરી દે એ એને મેળવી શકે, કહેવાનો મતલબ આ છે. આપણે આખી જિંદગી પૂરી થાય ત્યાં સુધી આપણી રક્ષા કોણે કરી એ જોવાનો પ્રયત્ન સિદ્ધા કરવા. ભગવાન કહે છે તમે એક ડગલું મારી સામે આવો, 99 ડગલા હું તમારી સામે ચાલી આવીશ. પણ આપણને તો ટાઈમ જ નથી, આપણે તો ભગવાનને કહીએ તારે આવવું હોય તો 100 ડગલા ચાલ, અમારી પાસે સમય નથી. પુત્રના ગર્ભની ભગવાને રક્ષા કરી. ત્યાર પછી હસ્તિનાપુરમાં આવ્યા. યુધિષ્ઠિરને અશ્વમેધ યજ્ઞ કરાવ્યો. એક દિવસ ભગવાન કહે છે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં બહુ દિવસ રોકાયો, હવે હું દ્વારિકા જાઉં. ભગવાન દ્વારકા જવા નીકળે છે, રથમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં કુંતાજી આવ્યા. ભગવાનની આગળ ઉભા રહી ગયા, પ્રભુ રોકાઈ જાઓ. કુંતાજીએ સ્તુતિ કરી છે, શ્રીમદ ભાગવતના શ્રેષ્ઠ સ્તુતિ રત્નો પૈકીનું આ એક રત્ન છે કુંતાસ્તુતિ. સ્તુતિઓ તો ઘણી છે પણ એમાં કૃષ્ણની કુંતાજીએ કરેલી સ્તુતિ કુંતાસ્તુતિ, ભીષ્મ કરેલી સ્તુતિ ભીષ્મસ્તુતિ, ધ્રુવ સ્તુતિ પ્રહલાદ સ્તુતિ, આ બધી સ્તુતિઓ એ ખૂબ જ અગત્યની. ભગવાન આ સૃષ્ટિ ઉપર 125 વર્ષ રહ્યા, તે દરમિયાન એમણે સાચા અર્થમાં ભગવાન તરીકે 3 જ વ્યક્તિએ ઓળખ્યા છે, બાકી કોઈ ઓળખ્યા નથી. કોઈ એમને દ્વારકાનો રાજા કહે તો કોઈ એને ગોવાળ કહે, કોઈ એમ કહે કે આ તો મિત્ર છે તો કોઈને શત્રુ દેખાય, પાંડવોને એમ કે આ તો અમારો ભાઈનો છોકરો છે. કોઈએ એને ઓળખ્યા નથી, 3 વ્યક્તિઓએ ઓળખ્યા છે. 3માં એક કુંતાજી, બીજા ભીષ્મ અને ત્રીજા વિદુરજી. મહાન સંત ભગવાન સ્વધામમાં જતા જેને યાદ કરે છે. તો અહીંયા કુંતાજીએ સ્તુતિ કરી છે, કુંતા ખોઈ છે અને કૃષ્ણ બદલી જ છે. કુંતાજીએ જે શ્લોક સ્તુતિનો બોલ્યા, નમસ્તે પુરુષંત્વાદિયમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિરવાસ્થિતમ. પહેલો જ શબ્દ વાપર્યો શરૂઆત ક્યાંથી, નમસ્તે. પહેલી વસ્તુ તો ખોઈ હોય એ ભત્રીજાની સ્તુતિ ના કરે કે પગે લાગે નહીં. કુંતાજી કૃષ્ણની સ્તુતિ કરે છે અને એમાં એ પહેલો શબ્દ જ્યારે એમ કહે છે કે નમસ્તે હું તને નમસ્કાર કરું છું, એનો અર્થ જ એ થયો કે કુંતાજી ઓળખી ગયા કે આ કૃષ્ણ સામાન્ય માણસ નથી, એ મારો ભત્રીજો નથી, એ પરબ્રહ્મ છે. એટલા માટે બીજો શબ્દ શું વાપર્યો, નમસ્તે પુરુષંત્વાદ્યમ આદ્યમ પુરુષમ, એટલે પહેલો પુરુષ. પહેલો પુરુષ કોણ, આપણે હમણાં જ જોયું આદિ નારાયણ, જેણે 16 ગળાવાળું સ્વરૂપ ધારણ કર્યું અને એમાંથી અવતારો થયા, એ પુરુષમ આદ્યમ. કુંતાને ખબર પડી ગઈ એ આદિ નારાયણ છે.
प्रकृमे परम ईश्वरम। ये प्रकृति नास्ता अलक्ष्यम सर्वभूतानां, भूत एटले प्राणियों जेने ओळखी शकता नथी। एवा अंतर बही अवस्थितम, अंतर एटले हृदय मां छे अने हृदय नी बहार पण छे। एवा हे कृष्ण हूँ तमने प्रणाम करूं। त्यार पछी कुंताजीए नमस्कार कर्या छे, नमस्कार पण केवी रीते कर्या छे एनी पाछळनुं पण लॉजिक समझवा जेवुं छे। नमः पंकजनाभाय, नमः पंकजमालिने, नमः पंकजनेत्राय, नमस्ते पंकजांग्रये। नमस्कार नो जे क्रम बतायो छे तर्कबद्ध क्रम छे। नमः पंकजनाभाय, पहला शू कीधु आदि पुरुष आया, तो आदि नारायण ने नमस्कार। अहियाँ शू कहे नमः पंकज नाभाय, नाभि एटले तूटी, पंकज अस्ति नाभो अस्येति पंकज नाभ तस्मै पंकज नाभाय। जेने नाभि माथी कमल प्रगट थयेलू छे एवा, तो एवा कोण? आदि नारायण। जेमा ब्रह्मा की उत्पत्ति बतावी, तो नमः पंकज नाभाय एवा आदि नारायण ने नमस्कार। पछी नमः पंकज मालिने, पछी नाभि थी ऊपर गया तो भगवान ना कंठ में पंकज एटले कमल नी माळा छे, नमः पंकज मालिने। पछी नमः पंकज नेत्राय, चार वक्त नमस्कार बताव्या छे, नाभि पछी कंठमां पछी पंकज नेत्राय, कमळ जेवा नेत्र जेना छे ते पंकज नेत्र तस्मै पंकज नेत्राय। तो हे कमल नयन, हूँ तमने नमस्कार करूं छु अने भगवानना नेत्र सामे जो नमस्कार करे एटले भगवान पण सामे दृष्टि आपे भक्तने, અને ભગવાન તમને દ્રષ્ટિ આપે એટલે સમજી લેવું કે ભગવાન એની પાસેથી તમને દૂર નહીં કરે। એટલે ચોથા ચરણમાં કહ્યું નમસ્તે પંકજાંગ્રયે, પંકજ એટલે કમળને, અંગ્રી એટલે પગ, ચરણ કમળ, ચરણ કમળમાં નમસ્કાર ચોથા ચરણમાં બતાવ્યા કે એકવાર પરમાત્માની દ્રષ્ટિ તમારા ઉપર પડી એટલે પરમાત્માના ચરણમાં તમારું સ્થાન નિશ્ચિત, ભગવાન તમને દૂર નહીં જવા દે। ત્યાર પછીના શ્લોકમાં કુંદાજીએ કહ્યું છે ભગવાન તમારા ઉપકારો તો કેટલા છે, અગણિત ઉપકારો તમે મારા ઉપર તો એટલા ઉપકાર કર્યા છે કે એના અડધા ઉપકારે તમે તમારી સગી માતા ઉપર નથી કર્યા। દેવકી મને જ્યારે પણ તકલીફ પડી તમે મને છોડાવવા આવ્યા, 12 વર્ષ સુધી ગુરુ માર્યા, તમારી માં જેલમાંથી છોડાવવા ગયા છો, દેખી તો છે ને, તમારી મા ઉપર ઉપકાર નથી કર્યા એના કરતા વધારે મારા ઉપર, તમારી માના સગા 6 દીકરાઓને તમારા મામાએ મારી નાખ્યા કંસે, તમે એકને બચાવવા નથી ગયા પણ મારા એકે દીકરાને સેજ પણ તકલીફ પડી તો તમે દોડતા આવ્યા, મારા ઉપર તમારો પ્રેમ ખૂબ છે, લાક્ષાગૃહમાં તમે અગ્નિથી બચાવ્યા, જંગલમાં ગયા તો રાક્ષસોથી બચાવ્યા, દુર્યોધને ઝેર આપ્યું તો ઝેરથી ભીમનું રક્ષણ કર્યું, તમે અમારા માટે શું નથી? કુંતા માતાની સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા છે। કુંદા કહે છે પ્રભુ હું શું કહું, તમે તો કાળના પણ કાળ છો, એક દ્રષ્ટિ માત્રથી તમે દૈત્યોનો નાશ કરી શકો છો, પણ મને એક પ્રસંગ યાદ આવે છે, યદ વિભેતી સ્વયં ભયં,
જેને જોઈને ભય પણ કાપી ઉઠે, જેને જોઈને ભય પણ કાપી ઉઠે એવા તમે તે દિવસે ધ્રુજતા હતા. ક્યારે? જ્યારે તમે નાના હતા અને મટકી ફોડેલી અને યશોદા મૈયાએ તમને જ્યારે દામણાથી બાંધેલા એ દિવસે જે તમારું દ્રશ્ય હતું અને તમારી આંખોમાંથી દળ 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 આંસુ પડતા હતા એ દ્રશ્ય મને પણ યાદ આવે છે કે ક્યાં એ લાલો રડતો અને ક્યાં કૃષ્ણ મહાભારતનો યદ વિભેતી સ્વયં ભયં, જેને જોઈને સ્વયં ભય પણ ભયભીત થાય એ કૃષ્ણ શું આવો હોય શકે? કૃષ્ણ તમારું એ બાલ્ય સ્વરૂપ આજે પણ હું ભૂલી શકતી કુંતાજીએ 27 શ્લોકોમાં સ્તુતિ કરી છે. બધા શ્લોકોની કથા કરીએ તો હાથ તળા એમાં જ પૂરા થઈ જાય. ભગવાન કહે છે, માં હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું, જે માંગવું હોય તે માંગી લો. ભગવાનના ભક્તો જુઓ, ભગવાન આપવા માટે મજબૂર છે પણ ભક્તો લેવા તૈયાર નથી. કુંતાજી કહે છે, વિપદઃ સંતો નાશશવત યત્ર યત્ર જગદગુરો ભવતો દર્શનમ યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. વિપદઃ સંતો નાશશવત, હે ભગવાન તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો વિપદઃ નઃ સંતો, અમને કાયમ દુઃખો પ્રાપ્ત થાય. શશ્વત એટલે પરમેનન્ટ, ક્યારે દુઃખ જાય નહીં અમારી પાસે. ભગવાન કહે છે, કોઈ ગાંડા થઈ ગયા છે, આટલા આટલા દુઃખ ભોગવ્યા, હવે શું ભોગવવાનો સમય છે? હું વરદાન માંગવાનું કહું છું. ત્યારે તમે કહો છો કે દુઃખ. કુંતા કહે છે, હા લાલા સાચી વાત છે કૃષ્ણ, મારે દુઃખ જ જોઈએ. કુંતા માતા પણ બુદ્ધિશાળી પાત્ર છે, હું એમણે દુઃખ વિચારીને માગ્યું છે. કૃષ્ણને કહે છે, ભવતો દર્શનમ યત્યાત અનર્ભવ દર્શનમ. ભગવાન મને ખબર છે, જ્યાં સુધી મને દુઃખ પડ્યું ત્યાં સુધી તમે અમારી સાથે ને સાથે રહ્યા છો અને આજે હવે સુખ આવ્યું એટલે તમે જવા તૈયાર થયા.